પર્યાવરણીય અવક્રમણ એટલે શું અને પર્યાવરણીય અવક્રમણ અટકાવવાના ઉપાયો જણાવો, આવો પ્રશ્ન પૂછાય ત્યારે તમે આ પોઈન્ટ લખી શકો છો. તો પહેલું તો આપણે કે પર્યાવરણીય અવક્રમણ બે રીતે થાય, એક તો કુદરત દ્વારા અને બીજું છે માનવીય પ્રવૃત્તિ દ્વારા. આ વર્તમાન સમયની અંદર દેશનો વિકાસ થાય છે તેમ પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો છે. આપણે દેશનો વિકાસ થાય અને પર્યાવરણનો વિકાસ થાય તે માટેના પગલાઓ ભરવા રહ્યા અને એના માટે છે કે આ પર્યાવરણીય અવક્રમણ એટલે શું એની જાણકારી હોવી જોઈએ. અને પહેલું તો પર્યાવરણીય અવક્રમણ અને એના માટે બીજો શબ્દ છે પર્યાવરણીય અતિક્રમણ. તો એની વ્યાખ્યા લઈએ કે માનવ દ્વારા અને કુદરત દ્વારા બે સ્વરૂપે આ બે કારણો જવાબદાર છે. એ પર્યાવરણની ગુણવત્તાની અંદર ઘટાડો કરે, તો એ જે ઘટાડો કરે છે તેને કહેવાય પર્યાવરણીય અવક્રમણ કે પર્યાવરણીય અતિક્રમણ. અતિ એટલે વધારે, પર્યાવરણનો વિનાશ કરવો, અવક્રમણ એટલે એની ગુણવત્તા ઘટાડવી પર્યાવરણની. તો આ બે પરિબળો જવાબદાર છે. કુદરતી, દાખલા તરીકે પૂર આવે, ભૂકંપ આવે, તો તેના દ્વારા ફળદ્રુપ જમીન છે એનો નાશ થાય, બરાબર, ઝાડ છે એનો વિનાશ થાય, તો એ પર્યાવરણીય અવક્રમણ કહેવાય. માનવ દ્વારા જો વાત કરવામાં આવે તો માનવ ઘણી વખત ઝાડ કાપી નાખે, એનું છેદન કરે, તો પણ પર્યાવરણનો વિનાશ થાય. પ્રદૂષણ ફેલાવે, દાખલા તરીકે હવાની અંદર ધુમાડાઓ છોડે, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન સલ્ફર ડાયોક્સાઇડ આવા તત્વો છે એ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. તો એ બે રીતે મોટાભાગે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો લાવે છે, એટલે એને કહેવાય પર્યાવરણની ગુણવત્તામાં થતો ઘટાડો. આ ઘટાડો એટલે જ પર્યાવરણીય અવક્રમણ. આમ તો મોટાભાગે માનવ છે એ પોતાના સ્વાર્થ માટે આજે પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે અને હવાની અંદર કુદરતી તત્વો છે તેની અંદર જુદા જુદા પ્રકારે પ્રદૂષણ ફેલાતું જોવા મળે છે. ચાર પ્રકારનું પ્રદૂષણ થાય છે. એક તો હવાનું પ્રદૂષણ, બીજું ભૂમિ પ્રદૂષણ, ત્રીજું છે જળ પ્રદૂષણ અને ચોથું છે અવાજનું પ્રદૂષણ, જેને કહેવાય ધ્વનિ પ્રદૂષણ. આ ચાર પ્રકારે માનવ કોઈ ને કોઈ રીતે પ્રદૂષણ ફેલાવતું હોય છે. દાખલા તરીકે વાહનો કે કારખાના ધુમાડા દ્વારા હવાનું પ્રદૂષણ ફેલાય, ગંદુ કારખાનાનું પાણી છે એ મોટાભાગે નદીઓની અંદર ભળે તો જળ પ્રદૂષણ ફેલાય, જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તો ભૂમિ પ્રદૂષણ સર્જાય છે, અને મોટા મોટા સ્પીકરો છે, માયકો છે, એનો વધુ વધુ અવાજ કરવામાં આવે તો ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે. આ ચાર પ્રકારે પ્રદૂષણ ફેલાતું જોવા મળે છે. અને આની સાથે સંકળાયેલો બીજો પોઈન્ટ છે પર્યાવરણીય અતિક્રમણ અથવા પર્યાવરણીય અવક્રમણ અટકાવવાના ઉપાયો. તો પહેલું, ઔદ્યોગિક વિકાસનું આયોજન કરવું જોઈએ. સરકારે એવા પ્રકારના કાયદાઓ ઘડવા, એવા પ્રકારના પગલાઓ લેવા કે જેથી કરીને પ્રદૂષણ છે, પર્યાવરણનો વિનાશ છે, એને થતો અટકાવી શકીએ. બીજું પગલું છે કે ઉપકરણોની ગુણવત્તા અને ઈંધણની પસંદગી કરવી. પર્યાવરણીય અવક્રમણ થતું અટકાવવા માટે એવા પ્રકારના સાધનો વિકસાવવા જેથી કરીને કાયમ માટે પર્યાવરણની જાળવણી રહે, અને ઈંધણની પસંદગી એવા પ્રકારની કરવી, દાખલા તરીકે પેટ્રોલ ડીઝલ છે એની જગ્યાએ સીએનજી વાહનો છે જો બનાવવામાં આવે, ઉત્પાદન કરવામાં આવે તો પ્રદૂષણની માત્રા ઘટી જાય. ઇલેક્ટ્રિક વાહનો છે, દાખલા તરીકે હવે સ્કૂટર બનાવવામાં આવ્યા છે, કાર બનાવવામાં આવી છે, તો એ બેટરી છે એ પ્રદૂષણ ફેલાવશે નહીં, તો એવા પ્રકારની ઈંધણની પસંદગી કરવામાં આવે તો પર્યાવરણીય અવક્રમણ ઘટાડી શકાય. ત્યાર પછી હવા પ્રદૂષણને ફિલ્ટર, સ્ક્રબર, પ્રેટિસ્ટિટર કરી અને એને નિયંત્રિત કરી અને હવામાં છોડવામાં આવે
તો પણ પર્યાવરણીય અવક્રમણ થતો અટકાવી શકાય. દાખલા તરીકે હવાને શુદ્ધ કરવા માટેના સાધનો છે, ડિવાઇસ, એ વિકસાવવા, એને ઘસાર સાફ કરી અને ત્યાર પછી હવાની અંદર, જમીનની અંદર છોડવામાં આવે. અને મોટાભાગે એમ કહી શકાય કે રોડ રસ્તાઓમાં જે કચરો હોય એને સાફ કરવાના આ જે ડિવાઇસો બનાવવામાં આવ્યા છે, તો એવા સાધનો વિકસાવવામાં આવે તો પર્યાવરણનો વિનાશ થતો આપણે અટકાવી શકીએ. આ ઉપરાંત જુદા જુદા પ્રકારનું પ્રદૂષિત પાણી છે એને શુદ્ધ કરી અને નદીની અંદર છોડવામાં આવે. કારખાનાની અંદર ગવર્મેન્ટ દ્વારા એવો રૂલ્સ લાવવામાં આવે કે પહેલાં એક ખાડો હોય એની અંદર પાણી એકઠું થાય, એમાં ઘન પદાર્થ છે પીળો રહે, એમાંથી પાછું બીજા કોઈ પદાર્થ છે ખાડો છે એની અંદર એ પાણી શુદ્ધ થયેલું જાય, પછી ત્રીજામાં જાય અને એના પછી છેલ્લે નદીની અંદર છોડવામાં આવે. આવા પ્રકારના આયોજન દ્વારા પણ સરકાર એ શુદ્ધ પાણી કરી અને નદીઓની અંદર જે પ્રદૂષણ ફેલાવે છે એ એકમોની અંદર નિયંત્રિત સ્વરૂપે આપણે પ્રદૂષણ થતું અટકાવી શકીએ. તો આ છે પર્યાવરણીય અતિક્રમણ અથવા અવક્રમણ, એને અટકાવવા માટેના થોડા ઉપાયો. તો અહીંયા આ પાઠ આપણે પૂરો કરીએ.